અનેક ગણેશ ભક્તો ગણેશજીની કાગ ડોળે રાહ જોઈને બેઠા છે. થોડાક જ દિવસોમાં ગણેશ ઉત્સવ આવનાર હોય ત્યારે પ્રતાપ મરઘાની પોળ ગણેશ યુવક મંડળ દ્વારા જ દર વર્ષે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હોય છે. આ વર્ષે 6:30 વાગ્યાના અરસામાં જ 19 તારીખે ગણેશજીની જે મૂર્તિ છે તે શ્રી રામજીના સ્વરૂપમાં છે. ત્યારે અનેક ભગવા ઝંડાઓ સાથે જય શ્રી રામ જય શ્રી ગણેશના નારા સાથે આગમન યાત્રા કાઢવાની છે. તમામ જે ગણેશ ભક્તો છે તેઓને એક વિનંતી પણ કરવામાં આવે છે, અપીલ પણ કરવામાં આવે છે કે આ આગમન યાત્રામાં જોડાય. પ્રતાપ મરઘાની પોળ સાર્વજનિક ગણેશોત્સવ સ્થાપના વર્ષ 59મું 2023. જય ગણેશ. પ્રતાપ મરઘાની પોળ સાર્વજનિક ગણેશોત્સવ તરફથી આ વર્ષે રામ ભગવાન સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરવાની અંદર આવી રહી છે. કેમ રામ ભગવાનના સ્વરૂપે આ વખતે ગણેશજીની સ્થાપના કરવાની અંદર આવી છે એનું એક મુખ્ય કારણ એ છે કે 500 વર્ષથી પણ વધારે સમયથી આપણા સનાતનીઓ, આપણા હિન્દુઓ વિશ્વભરની અંદર જે ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હતા, એ ક્ષણ આવી રહ્યો છે 2024ની અંદર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અયોધ્યાની અંદર કે જે વિવાદાસ્પદ ભૂમિ કહેવાતી હતી, એ જ ભૂમિની ઉપર રામ મંદિરનું ભવ્ય નિર્માણ થવા માટે જઈ રહ્યું છે. એ જ ઉત્સવને ઉજવવા માટે અમે પ્રતાપ મરઘાની પોળ દ્વારા એક એવો પ્રયાસ કર્યો છે કે અયોધ્યા જઈને જ્યારે તમે રામ મંદિર 2024ની અંદર જોશો, એની પહેલાં પ્રતાપ મરઘાની પોળ સાર્વજનિક ગણેશોત્સવ દ્વારા એક એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે એ જ છબી અમને તમને ગણેશજીના સ્વરૂપે પ્રતાપ મરઘાની પોળની અંદર બતાવીએ. આવનાર 19/8/2023ના રોજ ગણેશજીની આગમન યાત્રા છે, જે સરદાર એસ્ટેટ ખાતેથી નીકળશે 6:30 વાગ્યે સંધ્યાએ. સરદાર એસ્ટેટથી નીકળી આયુર્વેદિક કોલેજ, પાણીગેટ દરવાજા, માંડવી થઈ પ્રતાપ મરઘાની પોળની અંદર નિજ મુકામે પહોંચશે. અમે સર્વે હિન્દુ અખાડાઓને, હિન્દુ સંગઠનોને, દરેક ગણેશ મંડળોને અને ગણેશ ભક્તોને આ યાત્રાની અંદર ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. અને સાથે સાથે મર્યાદા પુરુષોત્તમ રામ છે અને આપણા ગણપતિ બાપ્પા છે, આ અમની છબી ન બગડે એવું કોઈ કૃત્ય આપણે કરીએ નહીં, નશો કરીને આપણા સનાતન હિન્દુ ધર્મની યાત્રાઓમાં જોડાઈએ નહીં, એવી અમારા તરફથી એક અપીલ છે. જય ગણેશ. ગણપતિ બાપ્પા મોરિયા.